हेलो हेलो स्टूडेंट्स, नाम तो हमें संचालन सिद्धांत हो फैटी केलर ने विचार और अंतरिक्ष केलर ने विचार और क्या तफावत से ये चीज है जो तफावत रोन मार्क में आवे करते हो बे मार्क रोन मार्क में आवे तो तुम्हारे 6 पॉइंट लग सकते हैं और जो बे मार्क में आवे तो तुम्हारे होने के 4 पॉइंट तुम्हारे मेंशन कर रहा है। तो हेल्दी केलर का सिद्धांत और अंतरिक्ष केलर का सिद्धांत अगर सीखी गया आज अंतरिक्ष केलर सिद्धांत और फैटी केलर का वैज्ञानिक उच्च सपाटी पर ते उच्च सपाटी पर की लिमिट है तो उच्च सपाटी की निर्णय करे ये मध्य सपाटी है काम करा रहा हूं और मध्य सपाटी काम कर रहा है। जब हेनरी फ्रॉम सिद्धांत थोड़े थोड़े मौत आपको हेनरी फेवर ने जो आधुनिक संचार सिद्धांत होता है थोड़े थोड़े मौत आपका था उच्च मध्य ने तो उच्च के मध्य मध्य से तो थोड़े थोड़े मौत हुआ आपका था। जब हेनरी का विचार हो तो उच्च सपाटी पे मौत आपका था हेतु कर्मचारी काम करावी ने कर्मचारी काम तो करे जो कार्यक्षम पैसा पैसा 30-100 टका फैटी कलर का विचार होता है उत्पादकता वधारवानो कितने उत्पादकता वधारवानो એટલે કામદારો કામ કરાવીને ઉત્પાદકતા વધારવાનો હતો। જ્યારે હેનરી ફ્યુરર હતું કે બધાની કાર્યક્ષમતા વધારવાનો ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને ત્રણ સપાટી ત્રણેયમાં ત્રણ કર્મચારીને ઉત્પાદ સોરી કાર્યક્ષમતા વધારવાનો વાર કર્મચારીની કાર્યક્ષમતા પર ધ્યાન આપતા હતા। ફેટી કેલર કે કામદારોની કાર્યક્ષમતા પર ભાર મૂકતા હતા જ્યારે હેનરી પર સંચાલકોની औद्योगिक साहस ने वहीवटी प्रवृत्ति
એન્થની સિદ્ધ કેવળ સિદ્ધાંત ચોખ્ખો હતા પણ એનાથી વિશેષ હતા વહીવટી પ્રવૃત્તિ. એ વહીવટી પ્રવૃત્તિ અને સો ભાગમાં રહે છે. હેનરી કેવળ પોતાના ચૌદ સિદ્ધાંત એ ચૌદ અલગ હતા અને વહીવટના જે હતા એ વહીવટના ફક્ત છ સિદ્ધાંતો પણ અલગ હતા. તો આ છ જે સિદ્ધાંતો છે વહીવટી એડમિનિસ્ટ્રેશનના એને છ ભાગમાં વહેંચાયા, એને છ ભાગમાં વહેંચવામાં આવ્યા. પહેલું હતું ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબ પ્રવૃત્તિ અને સંચાલનની પ્રવૃત્તિ. તો ટેકનિકલ પ્રવૃત્તિમાં કારખાનાના યંત્રો અને ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ, કારખાના ને લગતા યંત્રો એટલે કે વિન્યાસ, વિન્યાસ એટલે ધંધા કે કામમાં યંત્રોની ક્રમ રીતે ગોઠવણી એને ભાર આપવામાં આવતો હતો. તો ઉત્પાદનની પ્રવૃત્તિ, ઉત્પાદનની પ્રવૃત્તિ જો સમયસર થાય અને ચોક્કસ સમય પૂરી થઈ જાય એના પર એમ ભાર આપતી. વાણિજ્યની પ્રવૃત્તિ, વાણિજ્ય એટલે વેપાર કરતા વેપારને સહાય કરતી સહાયક સેવા, બેંક, વીમો, સુંદર વેપાર, મહાન વેપાર, આડતીઓ એટલે કે દલાલ, એજન્ટ અને છેલ્લે આવશે પગાર. તો ખરીદી વેચાણ વિનિમયની પ્રવૃત્તિ હતી. એટલે વિનિમય એટલે આપણે એટલે કે ધંધામાં વેપારી છૂટા વેપારી એ લોકોની પ્રવૃત્તિને મહત્વ આપેલું વહીવટી પરની વાત. નાણાકીય પ્રવૃત્તિ, મૂડી પ્રાપ્ત કરવા, મૂડી પ્રાપ્ત કરવાના એટલે મૂડી ક્યાંથી પ્રાપ્ત કરવા. મૂડી પ્રાપ્ત કરવાના બે પ્રકાર છે, ઉછીની મૂડી અને માલિકીની મૂડી. ઉછીના મૂડીના ચાર પ્રકાર અને માલિકીના મૂડીના ચાર પ્રકાર. ઉછીની મૂડીના ચાર પ્રકાર છે ડિબેન્ચર, જાહેર થાપણ, લોન અને બોન્ડ. અને માલિકીના મૂડીના ચાર પ્રકાર છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ, નફાનો પુનરોકાર અને ઘસારા મળ્યો. તો મૂડી પ્રાપ્ત કયા પ્રકારે કરવા, આઠ પ્રકાર છે. એ આઠ પ્રકારમાંથી મૂડી કેવી રીતે મેળવવી, ક્યાંથી મેળવવી એ પણ એક મહત્વનું પ્રવૃત્તિ છે. અને એ મૂડીનો ઉપયોગ કેવી રીતે કરવાનો, ક્યાં કરવાનો એ પણ એક મહત્વનું પાસું છે. એટલે ભંડોળની જાળવણી, પહેલા ઉછીના મૂડીને વ્યાજ ચૂકવ્યા પછી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરને ચોક્કસ પ્રકારે પ્રેફરન્સ અને ચોક્કસ ટકા ડિવિડન્ડ આપ્યા પછી વધે તો અને બીઓડીનું મંજૂરી મળે તો ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપતા હતા. અને પછી છેલ્લે આવતા ભંડોળ, એટલે ભંડોળની જાળવણી કરાવે ભંડોળ આપી દઈ દેતા હતા. અને જો વધારે પડતો નફો થાય તો એની પ્રથમ ફરી રોકાણ કરવું એ બિઝનેસમાં અથવા તો બીજા બ્રાન્ચમાં, બીજા શાખામાં એ લોકોને પૈસા રોકડો. ફરી કહું છું, નાણાંની પ્રાપ્તિ, મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી અને પુનઃ સંરક્ષણની પ્રવૃત્તિમાં કર્મચારી સલામતી, મિલકત સલામતી અને માન સન્માન સલામતી. એટલે મેક્સિમમ કર્મચારી સલામતી એટલે ઇન્સ્યોરન્સ આપીને એમને સલામત કરતા. રિટાયર થયા પછી એમને પેન્શન છે કે ગ્રેજ્યુટી છે, લીવ એન્ગેજમેન્ટ જે પૈસા હોય એ બધું વ્યવસ્થા એમને મળી રહે એ પ્રમાણે એમનું પ્રવૃત્તિઓને નિયમબદ્ધ કરતા. હિસાબી પ્રવૃત્તિ, હિસાબી પત્ર બનાવે, મીન્સ ખાસ તો અંદાજપત્ર બનાવે. અંદાજપત્ર એટલે ધંધા કે કામમાં ભવિષ્યના આવક અને જાવક અંગે અંદાજિત આંકડા રજૂ કરતું પત્રક એટલે કે અંદાજપત્ર, અંદાજ હિસાબના પત્રક અને આંકડાકીય માહિતી. સંચાલનની પ્રવૃત્તિ, આયોજન, વ્યવસ્થાતંત્ર, ધોરણની સંકલન અને અંકુશ. આયોજન એટલે કરવાનું ક્યારે હોય છે, વર્તમાનમાં પણ હોય છે, ભવિષ્ય. આયોજન ધંધા કે કામનો મતલબ. વ્યવસ્થાતંત્રમાં કયું કોણ ક્યારે કેવી રીતે કેટલી સત્તા કોની કેટલી જવાબદારી હક પર એ ધ્યાનમાં લેવામાં આવે. વ્યવસ્થાતંત્ર ધંધા એકમનું શારીરિક માળખું આવે છે. ધોરણની, ધોરણનીમાં કર્મચારીને આદેશ આપવો અને હુકમ આપવા. સંકલન, સંકલન એટલે પ્રવૃત્તિની એક સૂત્ર, ઇન્ટિગ્રેશન ઓફ ધ એક્ટિવિટીઝ. અને છેલ્લે આવશે અંકુશ. ધંધા એકમમાં કર્મચારી બરોબર કામ કરે છે તેને જોવાનું કામ પણ છેલ્લે હોય છે અંકુશ. એટલે નક્કી કરેલી યોજના મુજબ, સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ પણ હોય છે અંકુશ. એટલે જે ખોટા રસ્તે કામ કરતું હોય તેને સીધા રસ્તે, સાચા રસ્તે લાવવાનું કામ પણ હોય છે અંકુશ. ફરી કહું છું, હેનરી ફેવરની ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિ એટલે ટોટલ છ ભાગમાં વહેંચે. હેનરી ફેવરનો સિદ્ધાંત ટોટલ ચૌદ છે પણ વહીવટી વિભાગમાં એને ફક્ત અને ફક્ત છ વિભાગમાં પ્રવૃત્તિમાં ડિવાઈડ કરી છે. એટલે વહેંચી કરી યાદ કરી આપણી સૂચિમાં ટેકનિકલ, વાણિજ્ય, નાણાકીય, સંરક્ષણ, હિસાબી અને સંચાલનની પ્રવૃત્તિ. અને પછી ક્વેશ્ચન નેક્સ્ટ પીરિયડમાં થશે. એટલે હું તમને આ ફક્ત આ નામ મેન્શન કરી દો અને આ ફક્ત આ ઉતારી દો અને આ જ્યારે લખશો ત્યારે તમે ડિટેલમાં લખો. ફક્ત આ પોઈન્ટ્સ જ લખ્યા છે, જ્યારે લખશો ત્યારે ડિટેલમાં લખવાના અને આ ફક્ત પોઈન્ટ્સ ઉતારી દો અને અંદર એકમ લખો. ઓકે.